समाचारमां આગળ વાત કરીએ તો ભરૂચમાં છાપરા પાટિયા નજીક વરસાદી કાંસમાં યુવક ફસાયો હોવાની વિગત મળી રહી છે। પાણીમાં ફસાયેલા યુવકનું 12 કલાક બાદ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ફાયર બ્રિગેડે યુવકનું રેસ્ક્યુ કરી તેને હોસ્પિટલમાં ખસેડ્યો છે। યુવક માનસિક બીમાર હોવાથી તે પાણીમાં ઉતરી ગયો હતો। યુવક ગઈકાલે સાંજથી આજે સવાર સુધી પાણીમાં ફસાયેલો હતો। જાગૃત નાગરિકે આ મામલે ફાયર બ્રિગેડને જાણ કરી હતી। વધુ વિગત સાથે સંવાદદાતા જય વ્યાસ ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। જય, જે પ્રકારે આ બનાવ સામે આવ્યો છે, ભરૂચની અંદર વરસાદી પાણીમાં યુવક ફસાયો હતો જે માનસિક અસ્થિર હતો, હાલ કઈ પ્રકારની સ્થિતિ છે? ભૂમિત, હાલ જે વ્યક્તિ છે તે હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, પરંતુ માનસિક અસ્થિર જે વ્યક્તિ જે ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે વરસાદી કાંસ છે તેમાં ફસાયો હતો, અને સવારના સમયે જે સાયકોલિસ્ટનું ગ્રુપ હોય છે તેઓ રોજ સાયકલિંગ કરે છે તેઓ આ વ્યક્તિને જોયો હતો, અને ત્યારબાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। ફાયર બ્રિગેડે આ વ્યક્તિનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું, અને ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ સેવાની મદદથી તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। હાલ જે યુવાનની જે સ્થિતિ છે તે સ્થિર હોવાનું જાણવા મળ્યું છે, અને તબીબો દ્વારા તેની સારવાર કરવામાં આવી રહી છે। જી ભૂમિત, જી જય, સમગ્ર વિગત જણાવવા બદલ આપનો આભાર।